ભાઈ પેલી સામે છોકરી છે તમે ઓળખો છો ને? હા એ તો રોજે આવીને ઉભી રહે છે. એ નોકરી કરે છે કે? કઈ કંપનીમાં નોકરી કરે છે કઈ ખબર છે તમને? હા સાંજે 5 વાગે અહીંયા આવીને ઉભી રહે છે એટલે એમ લાગે છે કે સાબુની ફેક્ટરીમાં નોકરી કરતી હશે. પણ કેમ? એટલે જો કહું છું બેસી જાવ તમે, આજે બસ નહીં આવે. ઓકે ચલો. મમ્મી હું જાઉં છું. બેટા તું રોજ સવારે 9 વાગે જાય છે અને સાંજે પછી 5 વાગ્યા પછી આવે છે, તો તું જાય છે ક્યાં? મમ્મી એ તો સાબુ બનાવવાની ફેક્ટરીમાં હું જાઉં છું, નોકરી કરું છું ત્યાં. સાબુ બનાવવાની ફેક્ટરીમાં? પણ તું તો શિક્ષકની નોકરી કરે છે, તો પછી તારે આવા કારખાનામાં નોકરી કરવાની શી જરૂર છે? મમ્મી એ તો હમણાં કોરોનાના લીધે સ્કૂલ બંધ છે ને, તો મેં વિચાર્યું કે કઈ નોકરી કરી લઉં, બે પૈસા પણ મળે અને ટાઈમ પાસ પણ થઈ જાય. પણ બેટા સ્કૂલ ભલે ને બંધ હોય, તારો પગાર તો ચાલુ જ છે ને. 25,000 રૂપિયા બેઠો પગાર આવે છે તારો, પછી તારે આવી ગધા મજૂરી કરવાની શી જરૂર છે? મમ્મી સાચું કહું તો ત્યાં સાબુ બનાવવાની ફેક્ટરીમાં એક છોકરી નોકરી કરે છે, એનું નામ રચના છે. એ મને બહુ ગમે છે, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે તું છોકરીની નજીક જવા માટે એની સાથે નોકરી કરે છે? હા મમ્મી. પણ તારે એમાં નોકરી કરવાની શી જરૂર છે? જો તને છોકરી ગમતી હોય તો તું મને એના ઘરનો એડ્રેસ આપ, તો હું ડાયરેક્ટ એના પપ્પાને જઈને વાત કરું. મમ્મી મને એડ્રેસ મળશે તો હું સામેથી તમને આપીશ, પણ પહેલાં હું છોકરીને બરાબર જાણી તો લઉં. હું નીકળું છું મમ્મી, રચના મારી રાહ જોતી હશે. અરે મારી ગાડીમાં પંચર પડ્યું તો આ બેન ની લઈને આવ્યો છું. રચના તને મોડું નહીં થતું હોય તો આપણે થોડી વાર જઈએ કશે બેસીએ? ના ના, મારા ઘરે કોઈ કામ કરવાવાળું છે નહીં, બધું જ કામ એમને એમ કરું છું. અરે કામ આખી જિંદગી કરવાનું છે યાર, ચાલ ને થોડી વાર તો ચાલ. સારું, બહુ વધારે નહીં, ખાલી 10-15 મિનિટ. હા વધારે ટાઈમ નહીં લઉં, ચાલ. બહુ ફાઇન જગ્યા છે ને? હા બહુ જ ફાઇન જગ્યા છે, આપણે ક્યારેક ક્યારેક અહીંયા બેસવા આવીશું. હા રચના મારે એક વાત કહેવી છે તને. બસ એકાંત જોઈને તમારા ફણગા તો ફૂટી જ જાય નહીં? ના ના એવું નથી, હું તને કંપની બોર્ડ પણ કહી શકતો હતો, પણ શું કેવું છે બોલ. આપણે છેલ્લા 3 મહિનાથી સાથે જોબ કરીએ છીએ, તો મને એવું લાગે છે કે આપણે એકબીજાના ફ્રેન્ડ બની જઈએ.
તમારા છોકરાઓની આજ મગજમારી છે, જરાક છોકરીઓ ભાવ આપે એટલે એની સાથે દોસ્તીના સપના જોવાના ચાલુ કરી દેવાના અને પછી લગ્ન માટે પ્રપોઝ કરી લેવાનો. પણ એમાં ખોટું શું છે? ભગવાન છોકરા છોકરીને એકબીજા માટે બનાવ્યા છે, પણ આપણે એકબીજા માટે નથી બન્યા. મતલબ તું મારી જોડે દોસ્તી નહીં કરે? ના, એ શક્ય નથી. પણ કેમ, પ્રોબ્લેમ શું છે એ તો કે મને. આ વાતને અહીંયા જ ખતમ કર, ચાલ આપણે જઈએ. અરે પણ થોડી વાર બેસ તો કરી, આપણે હમણાં તો આવ્યા છે હજી. અરે તારે આવું છે કે હું ચાલતી જાઉં? સારું ચાલ. મને વાત કર, હું તારી મદદ કરીશ. એટલે તું રચનાની ખાસ ફ્રેન્ડ છે, તારી જરૂર પડશે તો હું તને સામેથી કહીશ, પણ હમણાં નહીં. ઓકે ચાલ, હું જાઉં છું. તને કશે પણ મારી મદદ જોઈએ તો મને કહેજે. હા. મારો દીકરો નીરજ તમારી દીકરી રચના ને ખૂબ પસંદ કરે છે. સુધીરભાઈ, જો તમને વાંધો ના હોય ને તો હું બંનેની સગાઈની વાત કરવા આવી છું. બેન, તમે આવ્યા છો પણ પૂરી જાણકારી વગર આવ્યા છો. એટલે હું કંઈ સમજી નહીં. રચના મારી દીકરી નહીં પણ મારા દીકરાની વહુ છે. શું રચના તમારા દીકરાની વહુ છે? ઓ માય ગોડ, એ પાણેલી છે? હા, મારો દીકરો 2 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. મતલબ રચના વિધવા છે? હા, હાલ રચના વિધવા છે. એ મારી દીકરી બનીને મારી સાથે રહે છે. શું રચના ફરીથી લગ્ન કરવા નથી માંગતી? મેં એને બહુ સમજાવી પણ એ બીજા લગ્ન કરવાની ના પાડે છે. સોરી સુધીરભાઈ, મને આ બધી વાતની ખબર ન હતી, નહીતર હું આ બધી વાત કરવા અહીં ના આવે. ના ના સરિતાબેન, એમાં કઈ વાંધો નથી. તમને ખબર ન હતી એટલે તમે પૂછવા આવ્યા. ઠીક છે, હું જાઉં છું. બેટા, આમાં રડવાનું ના હોય, દુખી ના થવાનું હોય. રચના પરણેલી છે, વિધવા છે, નહીતર હું ગમે તેમ કરીને એની સાથે તારું ગોઠવી દે. જો મારા હાથ પણ ચોલાઈ ગયા છે. એક શિક્ષક હોવા છતાં મેં ત્યાં વર્કર ભરીને કામ કર્યું, તો પણ મને રચના નહીં મળી. તમે શિક્ષક હોવા છતાં શું કામ આવી મજૂરી કરી? શા માટે? રચના, તું અહીંયા? હા નીરજ, મને કાલે રાત્રે જ ખબર પડી કે તું એક શિક્ષક હોવા છતાં સાબુની ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. ફક્ત મને પામવા માટે સાબુની ફેક્ટરીમાં મજૂરી કરી તે? બસ આજ વાત તારી મને ગમી ગઈ. મને થયું કે તું એક શિક્ષક હોવા છતાં, તારો આટલો સારો પગાર હોવા છતાં તે મને પામવા માટે મજૂરી કરી. મતલબ તું મારી દોસ્ત બનીશ ને? ના. હું તારી દોસ્ત નહીં પણ તારી પત્ની બનીશ. ખરેખર રચના? હા, પણ એટલું વિચારી લેજે, હું એક વિધવા છું. રચના, એ જે હોય એ, મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું તને કોઈ પણ ભોગે સ્વીકારવા તૈયાર છું.